गुजराती माध्यम अर्थशास्त्र पाठ चार पुरवठो। गया पाठ वन में आपणे पुरवठा विषे तेने असर करता परिबळो सुधी भणी गया। हवे आगळ छे के व्यक्तिगत पुरवठो अने बजार पुरवठो कोने कहेवाय। तो व्यक्तिगत पुरवठो एटले शुं? तो कोई एक उत्पादक के पेढ़ी द्वारा बजार मा जे चीज वस्तु ने जुदी जुदी किंमते वेचवा माटे मुकवामा आवे छे तेने आपणे व्यक्तिगत पुरवठो कहीए। अर्थशास्त्रना सिद्धांतों मा पुरवठा संबंधी अभ्यास मा बजार पुरवठा ने ध्यान मा लेवामा आवे छे अने बजार मा मुकवामा आवतो पुरवठो जुदा जुदा परिबळों थी असर पामतो होय ते आपणे आगळ जोई गया था। हवे आ व्यक्तिगत पुरवठा मा छे के कोई पण एक उत्पादक अथवा तो पेढ़ी ए उत्पादक अने पेढ़ी द्वारा बजार मा ए जे जे वस्तु जे जुदी जुदी किंमते वेचवा माटे मूके छे तो एने आपणे व्यक्तिगत पुरवठो कहीए छीए। ए ज रीते छे के बजार पुरवठो कोने कहेवाय? तो कोई चोक्कस किंमते अनेक उत्पादकों द्वारा वस्तुनो जेटलो पुरवठो बजार मा मूकवामां आवे छे तेने कुल पुरवठो के बजार पुरवठाना नामथी ओळखवामां आवे छे। परीक्षामां एवुं पण पूछाय के बजार पुरवठाने बीजा कया नामथी ओळखवामां आवे छे? तो तेने कुल पुरवठाना नामथी पण ओळखवामां आवे छे। व्यक्तिगत पुरवठो अने बजार पुरवठामां तफावत शुं छे? तो व्यक्तिगत पुरवठामां मात्र एक ज उत्पादक के पेढ़ी द्वारा वस्तु बजारमां मूकवामां आवे छे, જ્યારે બજાર પુરવઠામાં અનેક ઉત્પાદકો દ્વારા એક કરતા વધારે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તો તેને આપણે બજાર પુરવઠાના નામથી ઓળખવામાં આવે છે। હવે આ જે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો છે તેની માહિતી આપણે આંકડાકીય માહિતી દ્વારા જોઈએ। સૌથી પહેલા વસ્તુની કિંમત કિલોગ્રામ દીઠ, પછી એ પેઢી છે અને બી પેઢી છે, બે પેઢીઓ છે અને એ બે પેઢી દ્વારા બજાર પુરવઠો બજારમાં કેટલા કિલોગ્રામ બજાર પુરવઠો વેચવા માટે મૂકે છે તે। વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા હોય ત્યારે એ પેઢી 80 એકમ, બી પેઢી 60 એકમ, એટલે બજાર પુરવઠો 140 કિલોગ્રામ છે। વસ્તુની કિંમત જ્યારે 20 રૂપિયા હોય કિલોગ્રામ દીઠ ત્યારે એ પેઢી 180 કિલો, બી પેઢી 100 કિલોગ્રામ, એટલે કુલ બજાર પુરવઠો 280 કિલોગ્રામ છે। વસ્તુની કિંમત જ્યારે 30 રૂપિયા છે ત્યારે એ પેઢી 240 કિલોગ્રામ, બી પેઢી 180 કિલોગ્રામ, વસ્તુનો બજાર પુરવઠો 420 કિલોગ્રામ છે। જ્યારે વસ્તુની કિંમત 40 રૂપિયા છે ત્યારે એ પેઢી 300 કિલોગ્રામ, બી પેઢી 260 કિલોગ્રામ અને બજાર પુરવઠો 560 કિલોગ્રામ છે। એ જ રીતે 50 રૂપિયા કિંમત હોય ત્યારે એ પેઢી 400 કિલોગ્રામ, બી પેઢી 300 કિલોગ્રામ અને બજાર પુરવઠો 700 કિલોગ્રામ છે। આ આપણે તેની અનુસૂચિ દ્વારા માહિતી મેળવી। આ અનુસૂચિ દ્વારા આપણને જોવા મળે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે, 10 રૂપિયાથી 20 રૂપિયા, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50, તેમ તેમ જે પેઢી છે કે ઉત્પાદક છે એ પેઢી તેના એકમોમાં શું કરે છે? વધારો કરે છે। એ પેઢી, બી પેઢી અને એ જ રીતે બજાર પુરવઠામાં પણ વધારો થાય છે। હવે આકૃતિ છે એટલે કે અનુસૂચિ છે તેના દ્વારા આપણે માહિતી નીચે લખીએ કે આ અનુસૂચિનું અવલોકન કરતા જણાય છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય, આનાથી વિરુદ્ધ કે જ્યારે વસ્તુની કિંમત નીચી હોય ત્યારે પેઢી દ્વારા બજારમાં આવતો પુરવઠો કેવો હોય? ઓછો હોય। આ બાબતને સમજાવતો મહત્વનો નિયમ એને આપણે પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે તેની આકૃતિમાં રજૂઆત છે તો આપણે અહીંયા વ્યક્તિગત પુરવઠામાં એ પેઢી અને બી પેઢી અને બજાર પુરવઠો ત્રણ આકૃતિ દ્વારા તમને સમજૂતી આપવામાં આવશે। સૌથી પહેલા છે એ પેઢી, તો એ પેઢીની આકૃતિ
હું તમને બતાવું આ પેઢીની પુરવઠા રેખા છે એસએસ એ પુરવઠા રેખા બતાવવામાં આવી છે જ્યારે 10 રૂપિયા વસ્તુની કિંમત છે ત્યારે એ પેઢી 80 એકમ 20 રૂપિયા કિંમત છે ત્યારે 180 30 રૂપિયા જે છે ત્યારે 240 40 રૂપિયા છે ત્યારે 300 એકમ 50 રૂપિયા છે ત્યારે 400 બરાબર આગળ જે તમને આંકડાકીય માહિતી મેં તમને બતાવી એ પરથી આપણે આ રીતે આલેખ દોરેલો છે આ આલેખ જે તેમને છેદતી રેખા છે એને આપણે એસએસ પુરવઠા રેખા નામ આપીએ છીએ આ છે એ પેઢીની પુરવઠા રેખા આ પરથી આપણે એ જ રીતે બી પેઢીની પુરવઠા રેખા પણ તમને બતાવીએ આ બી પેઢીની પુરવઠા રેખા છે કે જેમાં 10 રૂપિયા કિંમત છે ત્યારે 60 કિલો 20 રૂપિયા કિંમત છે ત્યારે 100 કિલો 30 રૂપિયા કિંમત છે ત્યારે 180 કિલો 40 રૂપિયા કિંમત છે ત્યારે 260 કિલો અને 50 રૂપિયા કિંમત છે ત્યારે 300 કિલોગ્રામ બી પેઢી પુરવઠો વેચાણમાં મૂકે છે તો આ જે એસએસ પુરવઠા રેખા છે જોડતી જે રેખા છે એ બી પેઢીની પુરવઠા રેખા દર્શાવવામાં આવી છે એ અને બી પેઢીની પુરવઠા રેખા પરથી આપણે બજાર પુરવઠાની માહિતી મેળવીએ તો બજાર પુરવઠો પણ તમને આંકડાકીય માહિતીમાં મેં તમને કોઠામાં સમજાવી હતી કે 10 રૂપિયામાં 140 કિલોગ્રામ બરાબર 20 રૂપિયા કિંમત છે ત્યારે 280 કિલોગ્રામ 30 રૂપિયા કિંમત છે ત્યારે 420 કિલોગ્રામ 40 રૂપિયા કિંમત છે ત્યારે 560 કિલોગ્રામ અને 50 રૂપિયા કિંમત છે ત્યારે 700 કિલોગ્રામ બજાર પુરવઠો છે તો આ જે એસએસ છે એ બજાર પુરવઠા રેખા મેં દર્શાવી છે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે બજાર પુરવઠો એટલે શું તેની અનુસૂચિ અથવા આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો તો બજાર પુરવઠા રેખાની પુરવઠાની આ અર્થ લખવાનો છે ત્યારબાદ આંકડાકીય માહિતી કોઠામાં રજૂઆત કરવાની છે અને પછી આ આકૃતિ કે આલેખ દોરી અને તેની સમજૂતી નીચે આપવાની છે ત્યારબાદ પુરવઠાના નિયમમાં આપણે નવો મુદ્દો છે કે પુરવઠા વિધેય પણ એ પુરવઠા વિધેયને આપણે આ વખતે અભ્યાસક્રમમાંથી બાકાત કરેલો છે એટલે હવે આપણે એના પછી પુરવઠાનો નિયમ અથવા તો પુરવઠાનો નિયમ તો આગળ આપણે સમજાવ્યો હતો પણ એ નિયમ પરથી એની જે ધારણાઓ છે પુરવઠાના નિયમની ધારણાઓ એ ધારણાઓનો તમને સમજૂતી આપું તો પુરવઠાનો નિયમ કે માંગણી જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે આગળ પણ આપણે જ્યારે તમને મેં એકવાર સમજૂતી આપી કે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગ વધે છે બરાબર એના કરતા વિરુદ્ધ છે આમાં પુરવઠાના નિયમમાં શું છે કે ઉત્પાદક કે પેઢી છે એ પોતાનો મુખ્ય ઉદ્દેશ એનો હોય નફાનો હોય એટલે તે શું કરે છે જ્યારે પણ કિંમતમાં વધારો થાય ત્યારે તે પુરવઠાનું વિસ્તરણ કરે છે એટલે કે વધુ પુરવઠો મૂકે છે વેચાણમાં એટલે તેને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય એટલે તેની વ્યાખ્યા શું છે કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતા તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ધન સંબંધ એટલે કે સીધો સંબંધ છે જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે હવે તેની ધારણાઓ જોઈએ તો કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ એ આપણે કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે તો પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ તારવી શકાય પરંતુ કિંમતની સરખામણીમાં જે અન્ય પરિબળો છે
એ પુરવઠા પરની અસર ઓછી હોય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રભાવ પાડતું હોય એમ પણ બની શકે. એટલે એની ધારણાઓ છે કે પહેલી ધારણા છે ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. જે ઉત્પાદક છે એ પોતાના જે ઉત્પાદનના સાધનો છે એની કિંમતમાં વધારો કે ઘટાડો થતો નથી. એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમતને કેવી ધારી લેવામાં આવે છે? સ્થિર. બીજા નંબરનું છે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. એટલે કે ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે. આ આપણે ધારણાઓ કરેલી છે કે આ બધું આપણે સ્થિર ધારી લીધેલું છે. જ્યારે પણ ઉત્પાદક છે એ તેનો પુરવઠો વેચાણમાં મૂકે છે ત્યારે આ બધી જે બાબતો છે એને આ બધી ધારણાઓને સ્થિર ધારી લીધેલી છે કે ઉત્પાદન પદ્ધતિમાં પણ ફેરફાર થતો નથી. એટલે કે ટેકનોલોજીની જે કક્ષા છે એને સ્થિર ધારી લેવામાં આવી છે. ત્રીજું છે અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે એટલે કે તેમાં પણ કોઈ ફેરફાર થતો નથી. અન્ય વસ્તુના ભાવો એટલે કે તેની અવેજી વસ્તુ, આપણે જે વસ્તુ બજારમાં પુરવઠામાં મૂકેલી છે એના બદલામાં એની જે અવેજી વસ્તુઓ છે એને પણ કેવી ધારી લેવામાં આવી છે? સ્થિર. ચોથા નંબરનું છે કે બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર હોય છે. કે ભવિષ્યમાં તેની કિંમતો વધશે કે ઘટશે તેની અટકળો પણ કેવી ધારી લેવામાં આવી છે? સ્થિર. પાંચમું છે કે અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે. ત્યારબાદ છે પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. હવે આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે પુરવઠાનો નિયમ છે એની અનુસૂચિ આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. તો સૌથી પહેલાં આપણે તેનો અર્થ લખીશું કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. પુરવઠાની અનુસૂચિ કોને કહેવામાં આવે છે એ પ્રશ્ન પણ તમને એક બે વાક્યમાં પૂછાઈ શકે, અથવા તો પુરવઠાની અનુસૂચિનો અર્થ આપો. આ એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા તેની સમજૂતી આપણને આપવામાં આવી છે. તો પુરવઠાના નિયમની સફરજનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કોઈ એક ઉત્પાદક કે વેપારી છે કોઈ એક માસ દરમિયાન તે જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તેની તૈયારી છે. તો આ કઈ કિંમતે તે વેચાણ કરી છે અને કેટલા કિલોગ્રામમાં વેચાણ કરે છે એનો કોઠો દર્શાવી અને પછી તેની અનુસૂચિ દર્શાવી છે. સૌથી પહેલાં સફરજનની કિંમત 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા અને 90 રૂપિયા. અને એ જ રીતે સફરજનનો પુરવઠો જ્યારે કિંમત 50 રૂપિયા છે ત્યારે પુરવઠો 200 કિલોગ્રામ, 60 રૂપિયા કિંમત છે ત્યારે 400 કિલોગ્રામ, 70 રૂપિયા કિંમત છે ત્યારે 600 કિલોગ્રામ, 80 રૂપિયા કિંમત છે ત્યારે 800 કિલોગ્રામ અને 90 રૂપિયા કિંમત છે ત્યારે 1000 કિલોગ્રામ પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે. આ એક મહિનાની વાત છે. હવે એને જ આપણે આકૃતિમાં કે આલેખમાં આ રીતે દર્શાવી છે કે સૌથી પહેલાં સફરજનનો જે પુરવઠો છે એ કિલોગ્રામમાં આપણે નીચે ઓ એક્સ ધરી પર દર્શાવી છે અને તેની કિંમત છે તેને આપણે ઓ વાય ધરી પર દર્શાવી છે. એ જ રીતે આપણે કિંમત અને કિલોગ્રામને અહીંયા ડોટ 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 કરીને દર્શાવી છે. ત્યારબાદ એને લાઈન કરીને પુરવઠા રેખા બનાવી છે એટલે કે SS છે.